ઓકે સુધીભાઈ આ ગૌરવ યાત્રા છે એમાં ભાજપ એવું કે છે કે ભાઈ એ પણ ઓગણીસો એસી ને યાદ કરે છે હજુ બાવીસ વર્ષના શાસન બાદ જયારે કોંગ્રેસ પણ એવું નથી કહી શકતી કે આ ગૌરવયાત્રા કાઢે છે એમાં ગૌરવ જેવું એક પણ નથી કારણ કે કોંગ્રેસ પાસે મુદ્દો નથી શું હકીકત શું છે કારણ કે મહામંથનમાં જે દર્શકો બેઠા છે એ એ જોવા માટે બેઠા છે ખરેખર આ ગૌરવયાત્રામાં શું છે ને આ પૂરું થાય પેલા આપણે કહી દેવાનું છે ગૌરવ યાત્રામાં આ છે બસ તો આપણે નિષ્પક્ષ રીતે જોવાનું તો ગૌરવ યાત્રા શું છે આપણે કહી દઈએ દર્શકોને ભાજપે દાખલા કે એમણે વાત કરી ભાઈએ કે પંદર વર્ષ પહેલા આમ હતું અને આજે શું છે હવે સવાલ એ છે કે પંદર વર્ષ પહેલા જ્યારે ગૌરવ યાત્રા કાઢી હતી ત્યાર પછીના તબક્કામાં નરેન્દ્ર મોદી હતા અને આજે જે અમિતભાઈ આખું ભાષણ કર્યું એમણે જે કીધું એમણે પંદર સત્તર વર્ષનો હિસાબ આપ્યો પણ છેલ્લા પાંચ વર્ષનો હિસાબ શું છે એ ફોડ પાડીને નથી આપી એક ચતુરાઈ વાપરી છે છેલ્લા પાંચ વર્ષની અંદર જો વિધાનસભાની ચૂંટણી આવે તો લેખા જોખા કેના થાય છેલ્લા પાંચ વર્ષના અહીંયા ભારતીય જનતા પક્ષના ત્રણ મુખ્યમંત્રીઓ બદલાયા છે ત્રણે ત્રણ ના ટ્રેક રેકોર્ડ એન્ટાયરલી ડિફરન્ટ છે ત્રણ પાંચ વર્ષની અંદર જો અત્યારે એમણે જો જવાબ આપવાનો હોય તો આગલા નરેન્દ્રભાઈના શાસનને તો ભૂલી જવું પડે કારણ કે ભાઈ એ વડાપ્રધાન બની ગયા છે અને એમની જે પીઠ થાબડી હોય જનતાએ થાબડીને એમને ત્રીજી વખત જીતાડી દીધેલા એટલે હવે ચોથી વખત જીતા ટા ને એનો મુદ્દો છે અત્યારે એટલે ગૌરવ યાત્રા ની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષ આગલા પંદર વર્ષનો હિસાબ આપી એક ચતુરાઈપૂર્વકનું પૂર્વક નું ધ્યાન વર્તાવવાની વાત છે બીજું કોંગ્રેસના જમાનામાં જે ઘટનાઓ થઈ હતી એ ઘટનાઓ થઈ હતી એમાં કોંગ્રેસના કેટલી નબળાઈઓ છે થયા માર્યા શાસનની અંદર પ્રોબ્લેમ નબળાઈદારોબ્લેમ થયો પ્રચારનો આનાથી જે એન્ટી બીજેપી સેન્ટીમેન્ટ છે એ ધરતી પર તમે જઈને જાઓ એટલે ખબર પડે છે કે ભાઈ એટલું બધું એટલે લોકોનું ધ્યાન વાળવા માટે એક ચૂંટણીની જે કૂટનીતિ હોય ચૂંટણીની કૂટનીતિની અંદર મેદાન મારી જવા માટે અને બીજું સંખ્યાની વાત સંખ્યાની ની વાત ઇસુદાનભાઈ હવે લોકો નહીં સામાન્યમાં સામાન્ય માણસ સમજે છે કે કેવી રીતે મેનેજ થતું હોય છે એટલે સંખ્યા નેચરલ વે માં કેટલી આવે તમે જાણો છો કે આ પ્રકારના રાજકીય અંદર લોકોને કેટલો રસ હોય છે એટલે એ તો કદાચ બહુ હોય તો એ તો ભારતીય જનતા પક્ષનું તંત્ર એમાં મજબૂત છે એ લાવી શકે પણ જે ગૌરવ ની વાત છે એટલે ગૌરવ હવે એમણે જો પંદર વર્ષનો લેખા જોખા કરે એની બદલે પાંચ વર્ષનો જોકે અને એનો હિસાબ આપે એટલે કોંગ્રેસ પણ પાંચ વર્ષ ઉપર ફોકસ કરીને પૂછે તો મને એમ લાગે છે કે આ લેખા જોખા અને એનું જે ગૌરવ તારણ એ લોકો જે કે આપણે મંજૂર માનવા માટે બિલકુલ